વાઇસ ચાન્સેલર સમિટ નેપ 2020 ઇમ્પ્લિમેન્ટેશન ઇન ગુજરાતનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં વાઇસ ચાન્સેલર સમિટ નેપ 2020 ઇમ્પ્લિમેન્ટેશન ઇન ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં નેપ 2020ના મુખ્ય કેન્દ્રિત ક્ષેત્રોમાં અમલીકરણની વ્યૂહરચનાઓ, શ્રેષ્ઠ પદ્ધતિઓ અને ગુણવત્તાને સુનિશ્ચિત કરવા ઉપર ભાર મૂકવામાં આવશે. તો વાઇસ ચાન્સેલર સમિટ નેપ 2020 ઇમ્પ્લિમેન્ટેશન ઇન ગુજરાતનું આયોજન કરાયું હતું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના સંદર્ભમાં આ સમિટમાં શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, શિક્ષણ સચિવ તેમજ તમામ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ઉપસ્થિત રહ્યા હતા. આ સમિટમાં રાજ્યની તમામ સ્ટેટ, ખાનગી અને સેક્ટોરિયલ એમ તમામ યુનિવર્સિટીઓને એક સાથે મંચ ઉપર લાવવાનું મહત્વનું કાર્ય કરશે. સંકલિત પ્રયાસો અને ચર્ચા દ્વારા નેપ 2020નો અસરકારક અમલ કરવાનો પ્રયાસ કરશે. આઈ હબ અને આઈસીટીઈમાં શૈક્ષણિક ક્ષેત્રમાં ઇનોવેશન અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા પ્રયાસ કરાશે. જીકેએસ વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ અને ગ્રીન સ્કિલ્સથી સજ્જ કરવા એજ્યુનેટ ફાઉન્ડેશન સાથે એમઓયુ કરશે. તો જીકેએસ ટેકનિકલ ડિરેક્ટોરેટના રાજ્યની વિવિધ પોલિટેકનિક અને ફાર્મસી સંસ્થાઓના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓના કૌશલ્યને વિકસાવવા નંદી ફાઉન્ડેશન સાથે એમઓયુ કરશે. ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશનલ રેટિંગ ફ્રેમવર્ક હેઠળ 5+5નું રેટિંગ પ્રાપ્ત કરેલ રાજ્યની 16 જેટલી યુનિવર્સિટીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. રાષ્ટ્રીય શિક્ષા નીતિ, એના માટેનો ગુજરાત સરકારનો અભિગમ સકારાત્મક રીતે સમગ્ર શિક્ષા નીતિ સમાજમાં ખૂબ મોટા બદલાવ સાથે, કેવળ બદલાવ જ નહીં પરંતુ સંસ્કારિતા અને આપણું જે કલ્ચર છે એની સાથે જોડી અને ભારતનો વિદ્યાર્થી દુનિયાના પ્લેટફોર્મ પર પોતાનું જહીર હડકા બતાવી શકે એ પ્રકારની નીતિના અમલ માટે કટિબદ્ધ હતું, ચાલુ પણ થઈ ગઈ છે. પરંતુ આજનો જે સેમિનાર છે એક દિવસીય, એ તમામે તમામ સરકારી અને ખાનગી તમામ સંસ્થાઓની સાથે મળી અને કેટલાક સેમિનાર ક્યાં આગળ, એ તો આમાં દરેકે દરેક સંસ્થાઓ પોતે આ નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં ક્યાં સુધી પહોંચી, કયો કેટલો અમલ આવ્યો, એ બધીની ચર્ચાની સાથે ક્યાં માર્ગદર્શન આપવાની જરૂર છે એના માટે એક્સપર્ટ્સ અને યુનિવર્સિટીઓના પણ પ્રેઝન્ટેશન અત્રે રાખ્યા છે, જેથી કરી અને ઝડપથી ટૂંકા ગાળાની, મધ્યમ અને જે થોડી લોંગ છે એ તમામે તમામ જે અમલીકરણની પ્રક્રિયા છે એમાં પ્રથમ તબક્કો ઝડપથી ગુજરાત કેવી રીતે પાર કરી શકે એના માટેનો આત્મસન્માન છે.